દેખને કે ચેનલ કો કરે નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ બરાબર તો બાળ મિત્રો આજે આપણે પર્યાવરણમાં પાઠ ઓગણીસ એનો ભાગ બે એના વિશે આગળ અભ્યાસ કરીશું તો ભાગ એકમાં આપણે ચોપડીમાંથી પાઠ ચલાવી બરાબર તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાંથી એના પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરીશું તો ચાલો તમારી પર્યાવરણની એટલે કે આસપાસની સ્વાદૈવોથી કાઢો અને એમાં પાઠ ઓગણીસ એનો પ્રશ્ન નંબર એક પાઠનું નામ છે આપણા સાથી એનો પ્રશ્ન એકમાં શું છે સૂચના જુઓ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એમાં પહેલું છે નીચેનામાંથી ઘરની અંદર રહેનારું પ્રાણી કયું છે અમાં છે ગાય બ ઉંદર ક ખિસકોલી અને ડ વાંદરો તો આપણા ઘરમાં ગાય રહે ઉંદર રહે ખિસકોલી રહે કે વાંદરો રહે તમે કહેશો ઉંદર આપણા ગાય આપણા ઘરમાં રહે પણ જે ગાય પાડતા હોય તે અને એ પણ ક્યાં હોય ઘરની બહાર જે વાડો આવેલો હોય તેમાં ગાય રાખવામાં આવે છે ઘરની અંદર રાખતા નથી એટલે જવાબ આવશે બ ઉંદર બીજો વિકલ્પ છે પેટ વડે સરકીને ચાલનારું પ્રાણી કયું છે અમાં બિલાડી ઘેટું સાપ કે ઉંદર પેટે સરકીને એટલે મેં તમને સમજાવી દઉં પાઠ ચલાવ્યો ત્યારે બરાબર એને ના હોય પેટ વડે જ આગળ વધે છે એટલે પેટે સરકીને ચાલનારું પ્રાણી આમાંથી કોના પગ નથી તો સાપના એટલે કયો વિકલ્પ આવશે ક બોક્સની અંદર ક લખવાનું છે ત્યાર પછી ત્રીજો કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે અ કૂતરો બ ઘોડો ક ગધેડું કે ડ ઘેટુ તો કૂતરાના વાળમાંથી ઊન બને ના બને તો કયો વિકલ્પ આવશે ડ ઘેટુ બરાબર ઘોડો અને ગધેડામાંથી પણ તમને વાળ મળે નહીં વાળ હોય પણ એમાંથી ઊન બને નહીં જવાબમાં લખવાનું છે ડ ચોથો વિકલ્પ કયા પક્ષીના ઈંડા ખોરાક તરીકે વપરાય છે એમાં અમાં જોઈએ મરઘી બ કબૂતર ક ચકલી અને ડ પોપટ બરોબર તો ખોરાક તરીકે એટલે આપણે ખાવા માટે ઈંડા મરઘીના કબૂતરના ચકલીના પોપટના તો તમે કહેશો મરઘીના ઈંડા બરોબર તો આપણે ખોરાક તરીકે કોના ઈંડાનો ઉપયોગ કરીએ છીએ અ મરઘી બોક્સની અંદર શું લખવાનું છે તમારે મરઘી પાંચમા નંબરનો વિકલ્પ છે નીચેનામાંથી કયા પ્રાણીને તમે અડકી શકતા નથી ગાય બસિંહ ક હાથી કે ડ બળદ તો આપણે ગાયને તો અડકી શકીએ છીએ બરાબર એનાથી બીક લાગે નહીં સિંહને અડકી શકો ના એટલે આપણે તેને જોઈ શકીએ છીએ પરંતુ અડકી શકતા નથી બરાબર હાથીને પણ આપણે દૂરથી નજીક જઈને અડકી શકીએ છીએ અને બળદને પણ અડકી શકીએ છીએ પણ સિંહને અડકી શકતા નથી એટલે લખવાનો ચોરસની અંદર બ બરાબર ચલો એના પછી છઠ્ઠા નંબરનું છે વર્ગખંડમાં પંખીને પંખાથી ઈજા થઈ ત્યારે તેના માટે પાણી કોણ લાવ્યું તો અમાં કલ્યાણી અને પીટર બ રવિ અને કિશન ક નવજોત અને હરભજન ડ બીના અને જીતેન્દ્ર બરોબર તો પાટ ચલાવ્યો ત્યારે આપણે પંખીને ઈજા થઈ હતી ત્યારે પંખીને વાગવાથી ઈજા થવાને કારણે એના માટે પાણી પીવા અને છાંટવા માટે કોણ લઈને આવ્યું હતું બાળકો તો નવજોત અને હરભજન એટલે બોક્સની અંદર લખવાનું ક બરાબર ચાલો એના પછી સાતમા નંબરનો વિકલ્પ છે ગાયના રહેઠાણને શું કહેવામાં આવે છે અ તબેલો બ માળો ક વાડો અને ડ કોડ અથવા તો ગમાણ ગાયના રહેઠાણને શું કહીએ છીએ આપણે ગમાણ અથવા તો કોટ બરોબર તબેલો તબેલામાં કોણ રહે ઘોડો માળામાં પક્ષી અને વાડામાં ઘેટા બકરા બરોબર એટલે આપણો વિકલ્પ થશે ડ કોડ અથવા ગમાણ આઠમા નંબરનો જોઈએ નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે પ્રાણીઓમાંથી આપણને મળે તે પેદાશ અથવા તો વસ્તુ અ તેલ તેલ પ્રાણી પાસેથી મળે ના મળે બ ગુંદર ક્યાંથી મળે તો ક મધ મધ કોની પાસેથી મળે મધમાખીમાંથી અને રબર એ પણ વનસ્પતિ અથવા કાગળ તો વિકલ્પ થશે આપણો ક એટલે કે મધ આપણને પ્રાણીઓ પાસેથી કે મધમાખી જીવ જંતુ પાસેથી મળે છે બરોબર હવે નવમાં નંબર મીનુની ગાય નું મોતી બરોબર તો મીનુની ગાયનું નામ શું હતું બ ગંગા બરોબર કયો વિકલ્પ આવશે બ તો અહીંયા આગળ આપણા પ્રશ્ન નંબર એક વિકલ્પો પૂરા થાય છે હવે જોવાનું પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં જુઓ પહેલું પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે પશુઓ બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછી બીજા નંબરનું પંખીઓ ખાલી જગ્યા મૂકે છે તો પંખીઓ ઈંડા મૂકે છે ખાલી જગ્યામાં શું લખવાનું ઈંડા લખવાના બરાબર ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા ખાલી જગ્યા ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે તો ખેતી કામ માટે કયું પ્રાણી ઉપયોગી છે બળદ બરાબર ખાલી જગ્યામાં લખવાનું બળદ ચોથા નંબરની ખાલી જગ્યા રંગબેરંગી જીવ જંતુ છે તો ખાલી જગ્યામાં શું લખવાનું પતંગિયું રંગબેરંગી જીવ જંતુ છે એના પછી પાંચમા નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું હાથી ખાલી જગ્યા માં પાણી ભરીને પોતાના શરીરની સફાઈ કરે છે તો હાથીને શું હોય સૂંઢ હોય બરાબર તો એ સૂંઢમાં પાણી ભરીને પોતાના શરીરની સફાઈ કરે છે ચાલો એના પછી છઠ્ઠા નંબરનું ખાલી જગ્યા કૂવા મકાન કે દિવાલની બખોલમાં માળો બાંધીને રહે છે તો ખાલી જગ્યામાં લખવાનું કબૂતર કબૂતર ક્યાં માળો બાંધે કુવા મકાન કે દિવાલની બખોલમાં બરાબર અથવા મકાન છત હોય એની ઉપર પણ તે માળો બાંધે છે સાતમા નંબરનું ઘોડાનું રહેઠાણ ખાલી જગ્યા છે તો ઘોડો ક્યાં રહે છે તબેલામાં એટલે ઘોડાનું રહેઠાણ તબેલો છે બરાબર ચાલો હવે એના પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ ખાલી જગ્યા નંબરની જમીન પર શ્વાસ ન લઈ શકનારું જળચર પ્રાણી કયું છે તો માછલી બરાબર જમીન પર શ્વાસ ન લઈ શકે તે ફક્ત પાણીમાં શ્વાસ લે છે એટલે માછલી નવમાં નંબરની પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે પક્ષીઓ દાણા એટલે કે ચણ ચણે છે બરોબર ખાલી જગ્યામાં શું લખવાનું ચણ એના પછીનો પ્રશ્ન નંબર છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો જુઓ એમાં પહેલા નંબરનું જોઈએ આપણે કુતરો આપણા ઘરની ચોકી કરે છે બરાબર કુતરો આપણા ઘરની ચોકી કરે ને આ વિધાન કેવું છે છે સાચું તમારે જો બોક્સમાં લગતા ના ફાવતું હોય તો એની બાજુમાં પણ તમે સાચા ખોટાની નિશાની કરી શકો છો બરાબર ચાલો એના પછી બીજા નંબર ગાય અને ભેંસ નો ખોરાક ઘાસ પૂળા છે ગાય ભેંસ શું ખાય ઘાસ એટલે કે સુકાયેલા જે સુકાયેલું ઘાસ હોય તેને શું કહેવાય પૂળા બરાબર ઘઉંના અને ડાંગર નાન એને શું કહેવાય પૂળા કહેવાય ત્રીજા નંબરનું જુઓ બીજા નંબરનું વિધાન પણ સાચું કરવાનું છે બરાબર ચાલો ત્રીજું જોઈએ બળદ સવારી માટે ઉપયોગી પ્રાણી છે બળદ ઉપર સવારી કરીને જવાય ફરવા જવાય બળદ ઉપર ના જવાય એટલે આ વિધાન કેવું કહેવાય ખોટું બળદ માટે ઉપયોગી છે ખેતી કામ માટે બરોબર એટલે લખો ખોટું ચોથા નંબરનું બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે બિલાડી આપણા ઘરમાં રહે ને આ વિધાન સાચું આવશે બરોબર પાંચમા નંબરનું ગરોડીનો ખોરાક રોટલી છે ગરોડી રોટલી ખાય ના ખાય તો જીવજંતુ ખાય એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે છઠ્ઠા નંબરનો સાપ સાપવાડામાં રહેનારું પ્રાણી છે વાડામાં રહે ના રે બરોબર એટલે આ વિધાન ખોટું છે જંગલ જેવું હોય જાડી ઝાખરા હોય એવા બધામાં સાપ રહે છે બરોબર સાતમા નંબરનો ખરો ખરું ખોટું જોઈએ આપણે સ્કૂટર અથડાવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ તો સ્કૂટર અથડાયું એટલે ગંગાના પગમાંથી લોહી નીકળ્યું હતું ને એટલે આ વિધાન સાચું કરવાનું ચાલો એના પછીનો પ્રશ્ન નંબર ચાર જોઈએ આપણે બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બની વિગત લખવાની છે મેં તમને આગળ ખરા જોડકા આવ્યા ત્યારે કીધું હતું બરોબર કે વિગત લખવાની કીધી હોય ત્યારે આખો જવાબ લખવાનો બરોબર તો જુઓ એમાં પહેલું વિભાગ અમાં એક નંબર પતંગો રંગબેરંગી જીવ જીવજંતુ કહેવાય ત્યાર પછી બીજા નંબરનો કાચિંડો તો કાચિંડો તો રંગ બદલનાર પ્રાણી વરસાદ પડવાનો હોય ત્યારે કાચિંડાની ડોક કેવી થઈ જાય છે લાલજીવી થઈ જાય છે બરોબર ત્રીજા નંબરનું અજગર તો સરકીને ચાલે બરોબર ચોથા નંબરનું જોડકું જોઈએ ગધેડું તો ભાર ઉપાડનાર પ્રાણી પ્રશ્ન નંબર પાંચ વર્ગખંડમાં બનેલ પ્રસંગના આધારે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા આગળ પહેલાં તમને આડાઓ વાક્યો આપી દીધેલા છે તમારે એને વાર્તાના ક્રમ પ્રમાણે યોગ્ય ક્રમ આપીને લખવાના છે બરાબર તો જોઈએ પંખી ઉડી ગયું પછી બીજું છે પંખીને પંખાથી ઈજા થઈ હતી ત્રીજું પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો ચોથું બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું પાંચમા નંબરનું નવજોત અને હરભજન જલ્દીથી વાડકામાં પાણી લઈ આવ્યા તો હવે આ શું બન્યું હતું તો બાળકોએ પંખીને ફરતું જોયું એનો પહેલો ક્રમ આવશે બરાબર ત્યાર પછી શું બન્યું હતું કે વર્ગખંડમાં પંખીને આવેલું બધા બાળકોએ જોયું અને વર્ગખંડમાં પંખો ચાલુ હતો એટલે પંખી પંખા સાથે અથડાઈ ગયું અને તેને પંખાથી ઈજા થઈ એટલે એનો ક્રમ આપીશું બે બરોબર ત્રીજું કયો ક્રમ આવશે કે પંખીને પંખાથી ઈજા થઈ હતી એટલે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા બરોબર એટલે આને આપણે આપીશું ક્રમ નંબર ત્રણ તો અહીંયા આગળ ત્રણ લખવાનો છે આ એક આ બે બરાબર ચલો ચોથો નંબર ક્યાં આપીશું આપણે કે જ્યારે વાડકામાં પાણી લઈને આવ્યા થોડું પીવડાવ્યું પછી પીટરે તેને હાથમાં લીધું અને એને પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો એનો આપણે ચોથો ક્રમ આપીશું બરાબર ચાલો એના પછી પાંચમો કયો બાકી રહ્યો પંખીને થોડીક વાર હાથ ફેરવ્યો પાણી પીવડાવ્યું પછી પંખી તો થોડું સારું લાગ્યું આમ તેમ થોડું થોડું ઉડ્યું પછી એ ઉડી ગયું એને આપીએ ક્રમ નંબર આપણે આપીશું ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે ગધેડાને પણ તેના ઘણા ગધેડા ઉપર તેના ઘણા કામ કરે છે ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખવાનું છે આપણે પાઠ ચલાવ્યો ત્યારે પણ મેં તમને આ ચિત્રમાંથી બતાવ્યું હતું કે ચંદુ ગધે ચંદુ ધોબી તેના ગધેડા માટે શું કરે છે જુઓ પહેલા ચિત્રમાં શું દેખાય છે ચંદુના હાથમાં પાણીનો ઘડો છે અને તે ગધેડા ઉપર નાખે છે એટલે કે ચંદુ ધોબી ગધેડાને નવડાવે છે બરાબર ત્યાર પછી બીજા ચિત્રમાં શું દેખાય છે તમે તમને તો ચંદુ ધોબી ગધેડાને ઘાસ ખવડાવે છે બરાબર તમારે જગ્યા વધારે હોય તો તમે આખા વાક્યમાં લખી શકો છો કે ચંદુ ધોબી ગધેડાને ઘાસ ખવડાવે છે અને જગ્યા ના હોય વધાર તો ફક્ત ઘાસ ખવડાવે છે એવું લખવાનું છે ચાલો ત્રીજા નંબરનું ચિત્ર જુઓ શું કરે છે તો એક વાસણમાં ગધેડાને પાણી પીવડાવે છે બરાબર પછી ચોથા નંબરમાં તો એને નવડાઈ ખવડાઈ પીવડાવી પછી એને તૈયાર કરે છે બરાબર ચંદુ ધોબી તેના ગધેડાને ફૂલોથી શણગારે છે બરાબર ચાલો પ્રશ્ન છ પૂરો થયો હવે નીચેનો પ્રશ્ન નંબર સાત જોઈએ ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે રાખે છે છે તેમનું ધ્યાન પણ તો નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે તો માગ્યા મુજબ વિગત લખો બરાબર પાલતુ પ્રાણી તો અમુક લોકો રાખતા હોય છે બરાબર તો એનું કેવી રીતે ધ્યાન રાખતા હોય છે અને શા માટે પાડે છે તો આપણે તેને લખવાનું છે તો ચાલો અહીંયા આગળ તમને બોક્સ આપ્યું છે પહેલાં બોક્સમાં ક્રમ એટલે કે નંબર પછી પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ તે લખવાનું છે એક નંબર કૂતરો તો આપણે કૂતરો કેમ પાડીએ છીએ કારણ કે આપણા ઘરની ચોકી કરે છે બરાબર ચોર આવે તો ભસે ને એટલે આપણે કૂતરાને રાખીએ છીએ અથવા તો કોઈ અજાણી વ્યક્તિ આવે તો તેને ભસીને કાઢી મૂકે છે ઘરમાં આવવા દેતું નથી એટલે કૂતરો આપણે આપણા ઘરની ચોકી કરવા માટે રાખીએ છીએ પછી અહીંયા જુઓ તમારે સ્વાધ્યાય પોથીમાં બે નંબરમાં પ્રાણીનું નામ એમાં જગ્યા ખાલી આપી છે બરાબર અને આપણે તેને કેમ રાખીએ છીએ તો એમાં લખ્યું છે કે તે દૂધ આપે છે કોણ દૂધ આપે તો આપણે લખવાનું ગાય અને તો ખાલી જગ્યામાં શું લખવાનું તમારે ખાલી બોક્સમાં બીજા નંબરમાં ગાય અને ભેંસ ચાલો ત્રીજું તો એમાં પણ પ્રાણીનું નામ નથી આપ્યું પણ આપણે કેમ રાખીએ છીએ તેનો જવાબ લખેલો છે તો તે ગાડું ખેંચે છે અને ખેતી કામમાં ઉપયોગી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું છે તો બળદ શું લખવાનું બોક્સમાં બળદ બરાબર ચાલો હવે ચોથું જોઈએ તો એમાં પ્રાણીનું નામ આપ્યું છે બિલાડી તો બિલાડીને આપણે શા માટે પાડીએ છીએ તો તે ઘરમાંથી ઉંદરોનો ત્રાસ ઓછો કરે છે બરાબર ઘરમાં ઉંદરને આવવા દેતું આવવા દેતી નથી બરાબર એના પછી પાંચમા નંબરમાં મરઘી તો મરઘી શા માટે રાખે છે ઘણા લોકો રાખતા હોય છે બરાબર કારણ કે તે ઈંડા આપે છે અને ઈંડાનો ખોરાક તરીકે તેઓ ઉપયોગ કરતા હોય છે એટલે મરઘી ઈંડા માટે પાળે છે છઠ્ઠા નંબરનું માછલી તો ઘણાના ઘરે માછલી ઘર જોવા મળે છે બરાબર એમાં સરસ સુંદર રંગબેરંગી માછલીઓ હોય છે નાની નાની હોય છે ને શા માટે રાખવામાં આવે છે કારણ કે માછલી ઘરની શોભા વધારે છે બરાબર સુંદર દેખાય ને ઘર આપણું એટલા માટે સાતમા નંબરનું તો એમાં પ્રાણીનું નામ આપ્યું નથી ફક્ત એવું લખ્યું છે કે શા માટે પાડીએ છીએ તો આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ તો એવું કયું પ્રાણી છે તે જે આપણને ખૂબ જ ગમે છે તો સસલું સસલું ગમે ને બધાઇને રાખવાનું હાથમાં આપો તો કેવી મજા આવે રમાડવાની એટલે આપણે કયું પ્રાણીનું નામ લખીશું સસલું સસલું આપણને ખૂબ જ ગમે છે પાડવાનું બરોબર થોડું થોડું પૂચું પૂછું હોય એટલે ગમે ને પાડવાનું રમાડવાનું આપણે તેને પસંદ કરીએ છીએ તો શું લખવાનું બોક્સમાં સસલું બરોબર ચાલો આઠમા નંબરનું મધમાખી પ્રાણીનું નામ શું છે એટલે કે જીવજંતુ તો મધમાખી શા માટે આપણે ઉછેરીએ છીએ તે આપણને મધ આપે છે બરાબર આપણે મધ ઉછેરતા નથી પણ કદાચ આપણે ઘરે બેઠું હોય કોઈ ઝાડમાં કે દિવાળી છતી તો એમાંથી આપણે મધ મેળવી શકીએ છીએ બરોબર ચાલો એના પછી પ્રશ્ન નંબર આઠ જોઈએ સૂચના જુઓ નીચે કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે તે શું ખાય છે તે લખવાનું છે બરાબર તો એમાં ક્રમ પ્રાણી અને શું ખાય છે ક્રમમાં પહેલો નંબર પ્રાણી કયું છે ઉંદર તો ઉંદર શું ખાય રોટલી અને અનાજ બરાબર આપણા ઘરમાં હોય ભર્યું હોય ઉંદર આવી જાય તો બધું કોતરીને ખાઈ જાય છે અને રોટલી પડી હોય તો પણ તે ઘીવાળી રોટલી હોય લઈને જતી રહે છે ઉંદરડી બીજા નંબરનું વંદો તો વંદો શું ખાય ગટરમાં રહેતું હોય એટલે એઠવાડો ખાય બરોબર ત્રીજું ભૂંડ તો ભૂંડ શું ખાય છે કચરામાં પડેલી બધી જ વસ્તુઓ ખાતું હોય છે બરોબર એના પછી ચામાચુરિયું તો ચામાચીડિયું નાના જીવજંતુઓ ખાય છે ત્યાર પછી પાંચમું કાગડો તો કાગડાનો ખોરાક શું છે પૂરી જીવજંતુઓ અને એઠવાળ મરેલા જીવજંતુઓ હોય તેની ચાંચમાં લઈને જતું રહે છે એ ઉપરાંત ઉંદાળાને બધું પણ તે ખાતો હોય છે બરાબર છઠ્ઠા નંબરનું ખિસકોલી તો ખિસકોલી શું ખાય ફળ ખાય બેરી ખાય બીજ ખાય અને કૂપળ ખાય છે કૂણા કૂણા બી હોય તો ખિસકોલી ખાય છે બરાબર અને કૂપળો કૂપળ એટલે નાનો એવો છોડ ઉગ્યો હોય ને તો એ જે એના પાન ફૂટ્યા હોય તે ખાય છે અથવા તો ફૂલની કૂપળો પણ તે ખાય છે સાતમા નંબરનો વાંદરો તો વાંદરો શું ખાય એ પણ છોડની કૂણી કૂપડ રોટલી ગોટલા કેરી ના ગોટલા આવે ને તે અને વનસ્પતિના કરોડિયો કરોડ બનાવે છે તો માટે બનાવે છે કારણ કે એમાં નાના નાના જીવ જંતુઓ ફસાઈ જાય મચ્છર જેવા બરોબર તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એટલે કરોડિયાનો ખોરાક નાના નાના જીવ જંતુઓ છે બરોબર નવમાં નંબરનું ગરોળી તો ગરોડી શું ખાય નાના જીવડા જંતુઓ માખી અને મચ્છર દિવાલ ઉપર ચોટી હોય લાઇટ કરી હોય ત્યારે ઝીણા ઝીણા જીવ જંતુઓ દિવાલ પર ફરતા હોય તો તે ખાઈ જાય છે બરાબર ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન દોરી જોડો જોડો આમાં તમારે જુદા જુદા રંગો લેવાની જરૂર નથી ફક્ત પેન્સિલથી જોડી દેશો ચોપડીમાં બતાવ્યું હતું તે પ્રમાણે તો પણ ચાલશે બરોબર તો અહીંયા આગળ જુઓ ચકલી ગરોડી ઉંદર માનવી શાકભાજી અને ફળો રોટલી પછી બકરી મચ્છર કીડી સાપ ઘાસ બરોબર માં આ રીતના અલગ અલગ નામ આપેલા છે તો આપણે પેલા ચકલી ને લઈએ તો ચકલી શું ખાય તો ચકલી રોટલી ખાય અને શાકભાજી અને ફળો પણ ખાય છે બરોબર ચાલો એના પછી સાપ તો સાપ શું ખાય ઉંદર બરોબર ચાલો પછી ઘરોડી તો ઘરોડી કીડી ખાય ત્યાર પછી મચ્છર પણ ખાય છે બરોબર ચાલો એના પછી બકરી તો બકરી ઘાસ ખાય ત્યાર પછી માનવી તો માનવી શાકભાજી પણ ખાય ફળો પણ ખાય અને રોટલી પણ ખાય છે બરાબર તો આ રીતનું જોડી દેવાનું છે પછી બકરી શાકભાજી અને ફળો પણ ખાતી હોય છે નાના નાના પાંદડા હોય ને ફળોના શાકભાજીના તે પણ ખાતી હોય છે અને રોટલી પણ ખવડાવીએ પાડેલી બકરી હોય ને રોટલી નાખીએ તો તે ખાઈ જાય છે આ ઉપરાંત ઉંદર પણ રોટલી ખાય છે બરાબર આ રીતના તમારે જોડી દેવાનું છે બરાબર ચાલો જોઈ લીધું કોને ક્યાં શેની સાથે જોડેલું છે બરાબર તો તમારે પણ સ્વાધ્યાયપુત્રમાં આ રીતના જોડી દેવાનું છે ચાલો એના પછીનો પ્રશ્ન નંબર દસ જોઈશું આપણે કે નીચેના કોષ્ટકમાં તમારી આસપાસના પશુ પંખી અને જીવ નામ લખવાના છે તો બાળ મિત્રો તમે જોયેલા તમારી આજુબાજુ જોયેલા પશુઓ પ્રાણીઓ અને પંખીના નામ તમે તમારી રીતે પણ લખી શકો છો બરાબર મેં આમાં બતાવ્યા છે એના સિવાયના તમને બીજા કોઈ પ્રાણીઓ જોયેલા હોય પંખીઓ જોયા હોય પક્ષી પશુઓ જોયા હોય તો એ પણ તમે લખી શકો છો જીવજંતુ જોયા હોય તો તે પણ લખી શકો છો તો આમાં જોઈએ આપણે પહેલા પશુના ખાનામાં તો ઉંદર ચાર પગ હોય એટલે પશુમાં ગણાય બરાબર એ ઉડી શકે ના ઉડી શકે બરાબર એટલે ઉંદર પછી બિલાડી છછુંદર ગોરોડી કાચિંડો ખિસકોલી કાચવો સસલું પછી કૂતરો બરાબર તમારામાં જગ્યા ઓછી હોય તો આવી રીતના પર ખાનામાં બે બોક્સ પાડી દેવાના વચ્ચે લીટી દોરી દેવાની એટલે વચ્ચે તમને લખવાની જગ્યા મળી જાય એક બોક્સમાં બે નામ આવી શકે ચાલો એના પછી કૂતરો જોયો હોય ગાય ભેંસ બળદ ગધેડું બકરી ઘોડો અને ઊંટ બરોબર આ બધા પ્રાણીઓ જોયેલા છે ને તે બધાના નામ લખી દેવાલા હવે પંખી આવી છે તો એમાં પંખીઓમાં કયા કયા પંખીઓ તમે જોયેલા છે તો કાબર જોઈ હોય ચકલી કબૂતર કાગડો પોપટ મોર જોયા છે ને આ બધા પંખીઓ બરોબર તો બધા પંખીઓના નામ તમારે લખવાના છે આ ઉપરાંત કોયલ પણ જોયું હોય અને કુકડો પણ જોયો હોય બરાબર ચાલો એના પછી હવે જીવજંતુઓ તો જીવજંતુમાં પતંગિયું જોયું છે ને તો પતંગિયું લખવાનું કીડી વંદો મકોડો પણ લખી શકો મચ્છર માખી ભમરો તીતી ઘોડો અને કરેડિયું આ બધા જીવજંતુઓને આપણે જોયેલા છે તો આના સિવાયના બીજા કોઈ તમને યાદ હોય તમે જોયેલા હોય તે પણ તમે લખી શકો છો બરાબર તો બાળ મિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ બરાબર આગળનું જે બાકી છે એ આપણે ફરીથી નવા ભાગ સાથે તમને ફરી સમજાવીશું બરાબર ચાલો તો આજનું હોમવર્ક જોઈ લો પ્રશ્ન નંબર એક વિકલ્પો આપો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પ્રશ્ન ત્રણ ખરા ખોટા પ્રશ્ન ચાર જોડકા પછી પ્રશ્ન નંબર સાત લખવાનો છે પાંચમો અને છઠ્ઠો લખવાનો નથી બરાબર સાત પછી કયો છે પ્રશ્ન નંબર આઠ નવ અને દસ બરાબર પાંચમો અને છઠ્ઠો લખવાનો નથી તેના સિવાયના બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે સ્વાધ્યાય પોથીમાં તો એકથી દસ બધું જ લખવાનું છે પણ નોટબુકમાં પાંચમો અને છઠ્ઠો લખવાનો નથી તેના સિવાયના બધા જ લખવાના છે તો આટલું હોમવર્ક તમારી નોટબુકમાં સુંદર અક્ષરે કરી દેજો બરાબર ચાલો આવજો